ભુજના વોર્ડ નંબર 1માં રસ્તાઓની હાલત ઘણા સમયથી બિસ્માર, તંત્ર દ્વારા જલ્દી કામ કરવામાં આવશે તેવું નગરસેવકે આપ્યું આશ્વાસન. જોવાનું રહ્યું રસ્તો ક્યારે બને છે. ભુજ શહેરના ભીડનાકા દાદુપીર રોડ અને ત્યાંના આજુબાજુના વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ હોતા ત્યાંના રહેવાસીઓ દ્વારા ઘણી વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, પણ હજી સુધી કામ ચાલુ નથી થયા. પણ વોર્ડ નંબર 1ના નગરસેવકે ખાતરી આપી છે કે જલ્દીથી રોડની કામગીરી શરૂ કરવામાં આવશે. તો શું કહે છે વોર્ડ નંબર 1ના નગરસેવક, સાંભળીએ. આ ડ્રેનેજ લાઇન બેસી ગઈ બરાબર છે ત્યાં દાદુપી રોડ ઉપર, ત્યારે જ કામ ચાલુ કરવાનું હતું, પણ ત્યારે પેચવર્કની વાત હતી બરાબર છે. ત્યારે પછી મેં નીમાબેનને પણ વાત કરી, અમારા સાહેબને પણ વાત કરી, મેં કીધું આખો રસ્તો આ ખરાબ થઈ ગયો છે બરાબર છે. અહીંયા ભીડનાકાથી કરીને સરપણનાકા સુધી એ રસ્તો ખરાબ થઈ ગયો છે, પછી ભીડનાકાથી નવા રેલવે સ્ટેશન સુધી એ પણ રસ્તો આખો ખરાબ થઈ ગયો છે. એટલે આખો ફૂલ સાઈડનો રસ્તો લેવાનું વાત થઈ બરાબર છે. એટલે હા, આ હવે સ્ટેટે ગવર્મેન્ટે કામ ચાલુ મંજૂર થઈ ગયું છે બરાબર છે. મેં એના ટેન્ડર બારા પડી ગયા છે અને લગભગ 1-2 દિવસમાં એનું વર્ક ઓર્ડર પણ થશે. 1 કરોડની આસપાસ આ રસ્તો થાય છે બરાબર છે. હવે રસ્તો અહીંયાથી સ્ટાર્ટ થશે, આપણે નૂરાની મેલ હોટલ છે ને જ્યાં સર્કલ છે આખો, ત્યાંથી કરી તો ઠેઠ સરપણનાકા સુધી. અચ્છા, બીજો રસ્તો જે છે એ ભીડનાકાથી કરી ને આખો રેલવે સ્ટેશન નવા રેલવે સ્ટેશન સુધી ટોટલ ફૂલ સાઈડનો રસ્તો આખો નવેસરી રસ્તો ચાલુ થઈ જશે. આમાં શું હતું, પહેલે વાત પેચવર્કની હતી, એટલે મેં રજૂઆત કરી, મેં કીધું પેચવર્ક નહીં, આખો આખો રોડ ખરાબ થઈ ગયો છે, ખરેખર ફૂલ સાઈડ રસ્તો થઈ ગયો. અને અમે પણ ભૂકંપ પાછળ આ બંને રસ્તા બન્યા નથી, ભૂકંપ વખતે જ્યારે રસ્તા બન્યા બરાબર છે, તે વખતે રસ્તા અમુક લાઈનો નાખી છે, અમુક ગટર નાખ્યા છે, લગભગ લાઈનો તૂટી ગઈ છે. એટલે મેં રિક્વેસ્ટ કરી, અમારા ધારાસભ્ય છે એમને મેં રજૂઆત કરી, ભાઈ આખો ફૂલ રસ્તો લઈ લો, તાકે પછી આપણે 10-15 વર્ષ સુધી જોવો ન પડે. ના સર, એવું નહીં થાય. મારી હાજરી પણ કે આ વિસ્તારનો હું નગરસેવક છું, એટલે મારી પણ ત્યાં જવાબદારી આવે છે, ત્યાં મારી હાજરી હશે ને કામ પર જે વર્ક ઓર્ડર છે નિયમ પ્રમાણે જ કામ કરાવશું અમે. પાણી માટે એવું છે કે આજથી 10-15 વર્ષ વસ્તી પણ ઓછી હતી, ત્યારે હોડ હતો 5-6 હજારનું, હવે આ એક હોડ 14-15 હજારનો હોડ થઈ ગયો છે. પાણીની પણ ખપત વધી ગઈ છે, એટલા માટે એ પણ અમે ઓલા અમૃતમાંથી ટાંકા મંજૂર થયા છે 4 આપણા બરાબર છે. ત્યાંથી 50 લાખ લીટરનો પાણી ટાંકો મંજૂર થયો છે મારા વિસ્તારમાં. વોર્ડ નંબર 2-3માં લાગુ પડશે એ ટાંકો બરાબર છે. ને એ ટાંકાનું વર્ક ઓર્ડર પણ થઈ ગયું છે, એ પણ ટાંકાનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે. એ ટાંકાનું લગભગ 75 લાખની આસપાસ એ ટાંકો થાય છે. ઋષિકેશ ન્યુરોથેરેપી સેન્ટર, આયુર્વેદિક ન્યુરોથેરેપી સેન્ટર, અ કમ્પ્લીટ સેન્ટર ફોર સ્પાઇન એન્ડ જોઇન્ટ પ્રોબ્લેમ્સ. વગર ઓપરેશન ખંભાનો દુખાવો, સાયટિકા કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, વગર ઇન્જેક્શન ઘૂંટણનું જામ થવું, લકવો, એડીનો દુખાવો, કોહણીમાં દુખાવો, ચીરફાડ વગર, હાડકા અને જોઇન્ટનો દુખાવો, કમરના મણકા સરકવા, નર્વ, નસ તેમજ માંસપેશીઓનો દુખાવો, રીઢના હાડકાનું વાંકા ચૂકાપણું, આ બધાનો ઈલાજ ન્યુરોથેરેપી દ્વારા કરવામાં આવશે. અમારી ટીમ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જો કોઈને આયોજિત કરવાનું હોય તો આવીને મળી લેવું. સ્થળ હોસ્પિટલ રોડ નિયર મુથુટ ફાઇનાન્સ દિવ્ય ભાસ્કર બિલ્ડિંગ ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9979419808.